ભરૂચ અને અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ નિર્માણ પામીને ખુલ્લો મુકાયા બાદથી જ વિવાદોમાંથી બહાર આવી શક્યો નથી. આ બ્રિજ પર છાસવારે અકસ્માતની ઘટનાઓ સર્જાતી રહે છે. તેવામાં ગત તારીખ 14 ફેબ્રુઆરી 2024 રોજ નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી કારને પાછળથી માતેલા સાંડની જેમ ધસી આવેલ એસટી બસે ટક્કર મારી હતી, જેના કારણે કાર ડિવાઈડર પર ચઢી સ્ટ્રીટલાઇટના પોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં સ્ટ્રીટલાઇટનો પોલ નમી ગયો છે, જેને આજે 1 મહિનો વીતી ગયો છે. તેમ છતાં આ સ્ટ્રીટલાઇટનો પોલ માત્ર 4 નટ બોલ્ટ સાથે એની એ જ પરિસ્થિતિમાં ઊભો છે. જો કે દિવસો જતાં આ વીજ પોલનો બેઝ પણ ઉખડી રહ્યો હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. તો બીજી તરફ આ બ્રિજ પર ઘણી લાઇટો બંધ હોવાના કારણે થોડા દિવસ અગાઉ એક ભેંસનું પણ અજાણ્યા વાહનની ટક્કરે મોત નીપજ્યું હતું, ત્યારે અકસ્માતનું કેન્દ્રબિંદુ બનેલા નર્મદા મૈયા બ્રિજ પર બંધ અને બિસ્માર વીજ પોલના કારણે એટલું નહીં, રસ્તામાં પડેલા ભેંસના મૃતદેહ સાથે અન્ય એક વાહન ચાલક પણ ટકરાતા તેને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે અકસ્માતનું કેન્દ્રબિંદુ બનેલા નર્મદા મૈયા બ્રિજ પર બંધ અને બિસ્માર વીજ પોલના કારણે વધુ અકસ્માતની તંત્ર જાણે રાહ જોતું હોય તેવું ફલિત થઈ રહ્યું છે. જો કે હવે તંત્ર દ્વારા વહેલી તકે સ્ટ્રીટલાઇટના બિસ્માર પોલને ઉતારી લેવામાં આવે, તેમજ કેટલીક સ્ટ્રીટલાઇટો બંધ છે જેને શરૂ કરવામાં આવે તો અકસ્માતની નવી ઘટનાને અટકાવી શકાય તેવું વાહન ચાલકોનું માનવું છે. સતત 1 મહિના ઉપરથી નર્મદા મૈયા બ્રિજ ઉપર લાગેલી લાઇટો બંધ હાલતમાં છે. લાઇટો બંધ હોવાના કારણે નર્મદા મૈયા બ્રિજ સતત ચર્ચામાં રહેલો છે. શરૂઆતથી જ નર્મદા મૈયા બ્રિજ જુઓ તો થોડા અંતરે બંધ તો થોડા અંતરે ચાલુ લાઇટો સતત રહેલી છે. હાલ 1 માસ પૂર્વ પહેલાં એક એસટી બસ દ્વારા અકસ્માત થયેલું, તે દ્વારા એક આ પોલની સાથે એસટી બસ ફળાયેલી અને એના થકી આ પોલ વાંકો વળી ગયેલ. વળી ગયેલો પોલ એટલી ખરાબ પરિસ્થિતિમાં છે કે ગમે ત્યારે પડી જાય અને મોટું અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ છે. શું તંત્ર એવી રાહ જોઈ રહી છે કે આ પોલ પડે અને કોઈ બહુ મોટો અકસ્માત થાય કે કોઈ બહુ મોટી દુર્ઘટના ઘટે એવી રાહ જોઈ રહી છે? ખરેખર રાહદારીઓ તેમજ વાહન ચાલકો દ્વારા આ પોલને ઉતારી લેવામાં આવે તાત્કાલિક ધોરણે, અને આ જે લાઇટો સતત બંધ છે તેને ચાલુ કરવામાં આવે. હમણાં પણ થોડા દિવસ પહેલાં ભેંસો ઉપર ચડી આવી હતી આ બ્રિજ પર, અને બ્રિજ પર ભેંસને પણ ટક્કર મારવામાં આવેલી ને તે ભેંસ પણ મૃત્યુ પામેલી. અંધારાના કારણે કંઈક પણ થઈ શકે છે, તો આ બ્રિજ પર લાઇટો ચાલુ કરવામાં આવે અને આ જે અકસ્માતના કારણે વળી ગયેલ પોલ છે તે તમે જોઈ શકો છો કે નીચેથી વાંકો વળી ગયો છે અને ત્યાંથી તૂટવાની પરિસ્થિતિમાં થઈ ગયો છે, તો આ પોલને ઉતારી લેવામાં આવે તેવી મારી તેમજ વાહન ચાલકોની માંગ છે.